ટોપિક લાસ્ટ વર્ડ છે પ્રેયર ઉત્તરાયણ અંદર પતંગ કેવો લાવો દોરી કેવી લાવી ચશ્મા કેવા લાવવા કેટલા માળે ચડીને ચગાવું એ તમારા હાથમાં છે પણ પવન કેવો લાવવો કેટલી સ્પીડ નો લાવવો કઈ દિશામાં લાવવો એ આપણા હાથમાં નથી ખેતરમાં કયું બિયારણ કરવું કયું ખાતર નાખવું કયું ટ્રેક્ટર ચલાવવું મજૂર કોને રાખવા એ ખેડૂતના હાથમાં છે પણ વરસાદ ક્યારે પાડવો કેટલો પાડવો કેટલી સ્પીડથી પાડવો કયા મહિનામાં પાડવો એ ખેડૂતના હાથમાં નથી આપણી બુદ્ધિ આપણી શક્તિ આપણી આવડત આપણી સત્તા એનાથી ઉપરનું એક દિવ્ય તત્વ છે એને કોઈ નેચર કહે છે કોઈ પ્રકૃતિ કહે છે કોઈ ભગવાન કહે છે કોઈ પરમાત્મા કહે છે કોઈ એને કુદરત કહે છે કોઈ એને નસીબ કહે છે જે પિંડ અને બ્રહ્માંડ બંને પર કંટ્રોલ કરે છે મિત્રો આજનો છેલ્લો ટોપિક એટલે છે તમે પુરુષાર્થ પણ કરતા હશો તમે પરફેક્ટ પણ હશો તમારી અંદર ધીરજ પણ હશે તમારી અંદર પોઝિટિવિટી પણ હશે પણ પ્રાર્થનાની એક શક્તિ એક પાવર હાઉસ પરમાત્માની શક્તિ આપણી સાથે જોડાઈ જશે જેમ બિઝનેસ કરે એમાં બે પ્રકારના પાર્ટનર હોય છે કે વર્કિંગ પાર્ટનર અને બીજા ફાઈનાન્સ પાર્ટનર સ્લીપિંગ પાર્ટનર વર્કિંગ વાળા કામ કરતા દેખાય ફાઈનાન્સ વાળા એકવાર પૈસા આપી દે પછી એના ઘેર રહે અને એનો ભાગ એ લઈ જાય આપણે બધા કોઈ પણ કામ કરીએ છીએ એમાં વર્કિંગ પાર્ટનર છીએ ભગવાન આપણા ફાઈનાન્સ પાર્ટનર છે એ બુદ્ધિ શક્તિ આપણને આપનારા એ છે સ્લીપિંગ પાર્ટનર એ છે આજે પ્રાર્થનાની જેવી વાત આવે ને ભગવાનની વાત આવે કોણ જાણે હિન્દુ સાધુ છું છતાં પણ મારે દુઃખ સાથે કહેવું પડે છે આપને બધાને મેં અહીંયા આવતા જોયા એક સાધુ તરીકે છેલ્લા વીસ વર્ષથી અમે દેશ વિદેશની અંદર ફરીને હજારો લોકોને સન્માર્ગે વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે આજે બોર્ડની પરીક્ષા તો તમારે છે ને તમારું રિઝલ્ટ સારું આવે કે ખરાબ આવે એક સ્વામિનારાયણના સાધુ તરીકે મારે કેટલા લેવા દેવા તમે ડોક્ટર થશો કે એન્જિનિયર થશો એક રૂપિયો મારે તમારી પાસેથી નથી જોઈતો છતાં પણ શા માટે બીએપીએસ સંસ્થા શા માટે આર ટ્રાઇંગ બેસ્ટ ફોર ધ સોસાયટી અમારે આ છોકરાની માથાકૂટમાં નહોતું પડવું એટલે બ્રહ્મચર્યનું પાલન કરીને સાધુ થયા હવે ગામ આખાના છોકરાની ચિંતા કરવાની એ સારું ભણે એ આત્મહત્યા ન કરે એ એના મા બાપને આદર આપે સંસ્કારી બને શા માટે પ્રયત્ન કરીએ છીએ આપણા મનની અંદર શા માટે થોડી ઘણી બુદ્ધિ વધે આવડત વધે અને આવો સંચાલકો બેઠા છે અને શિક્ષકો બેઠા છે છતાં પણ કહું છું કે કેટલાક સંચાલકો અને કેટલાક શિક્ષકો અને કેટલાક છાત્રો પણ પ્રાર્થનાને બિન જરૂરી માને છે ભગવાનને બી જરૂરી માને છે